કેમ છો? ગુડ ઇવનિંગ, ખૂબ ખૂબ નમસ્કાર અને નવા વર્ષના સાલ મુબારક, નૂતન વર્ષ અભિનંદન. ગયા બે શનિવારે આપણે પ્રકાશનો પર્વ ઉજવ્યો. તહેવારોને એવી રીતે માણ્યા જાણે અંધારાની આપણે જિંદગીમાં ક્યારેય આશા જ નથી કરવાના, અને અંધારાને દૂર દૂર સુધી આપણી સાથે કોઈ જ નાતો નિસ્બત નથી જાણે. પણ પ્રકાશ છે એવું અંધારું છે. પ્રકાશનું પર્વ આવ્યું, ધીમે રહીને આવ્યું, ખૂબ બધું અજવાળું ફેલાવ્યું અને જતું રહ્યું, અને ભેટમાં આપતું ગયું આ સરસ મજાનું મખમલી વાતાવરણ, આ ઠંડુ ઠંડુ, એકદમ ઠંડુ ઠંડુ, સહેજ સહેજ ઠંડુ થતું જતું વાતાવરણ. શિયાળો ભેટમાં આવ્યો છે, સાંજ હવે વહેલી ઉતરે છે અને સહેજ અંધારું પણ વહેલું આવી જાય છે. અજવાળાની રાહમાં અને અજવાળાને આવકારતા આપણે ગયા બે શનિવારે સરસ મજાના કાર્યક્રમો કર્યા, એક નૈનેશ જાની સાહેબ સાથે અને બીજો અમિત ઠક્કર સાહેબ સાથે. જરા જુદો માહોલ હતો, જરા જુદું વાતાવરણ હતું, પણ પેલા સંગીતકાર જેમ દુનિયાભરની તાલ લય આરો અવરોહ સરગમ લીધા પછી જેમ એને સમ પર આવવું પડે ને, એમ અમે પણ આજના શનિવારે સમ પર પાછા ફર્યા છીએ. એટલે કે અમારા સ્ટુડિયોમાં પાછા ફર્યા છે, અમારું વાતાવરણ પાછું એનું એ જ અને અમારો કાર્યક્રમ પણ પાછો એનું એ જ. તમને આવકારવા માટે અમે તૈયાર છીએ. આપ સૌનું દિલથી સ્વાગત છે ફરી એક વખત અમારા સ્ટુડિયોમાં. આપણે કરવા જઈ રહ્યા છીએ જલસોમાં લાઈવ જેમિંગ. આજના લાઈવ જેમિંગનું એક ખાસ મહત્વ એટલા માટે છે કારણ કે આજે એ કલાકાર છે જે વ્યક્તિગત રીતે કહું તો મને ખૂબ પ્રિય છે, અમારી આખી ટીમના એ પ્રિય કલાકાર છે. ખૂબ દિલથી આવકારો, ખૂબ જ હૃદયપૂર્વક એમનું સ્વાગત કરો. હું વાત કરી રહ્યો છું એક ઉમદા ગાયક, શબ્દની સાહિત્યની જેમની સમજણ ભરપૂર છે અને સુરોની સજ્જતા અપરંપાર છે, જેમની ગાયકીની એક અનોખી શૈલી છે અને કામણગારો કંઠ છે. હું વાત કરી રહ્યો છું ખૂબ ઉમદા કલાકાર ગાર્ગી વોરાની. ખૂબ દિલથી સ્વાગત કરો ગાર્ગી વોરાને. જલસોની આખી ટીમને, આખા પરિવારને મારા તરફથી ખૂબ અભિનંદન ને ધન્યવાદ કે મને આમાં ખાસ બોલાવ્યું છે. થેન્ક યુ. તમે આજે અમારા સ્ટુડિયોમાં છો, અમારી સાથે છો, અમારું આમંત્રણ તમે સ્વીકાર્યું છે, અમે ખૂબ ખૂબ આભારી છીએ આપના. અને આજનું આ લાઈવ જેમિંગ સેશન ખૂબ ખૂબ સુંદર રહેવાનું છે એનો હું તમને વિશ્વાસ અપાવવા માંગુ છું. કારણ છે, કેટલાક એવા ગીતો તમારી સમક્ષ પ્રસ્તુત થવાના છે જે કદાચ તમે આજ સુધી સાંભળ્યા હોય, ના સાંભળ્યા હોય, કદાચ ઓછા સાંભળ્યા હોય, ક્યારેક સાંભળ્યા હોય, ક્યાંક સાંભળ્યા હોય, ના પણ સાંભળ્યા હોય. એ દરેક લોકપ્રિય અને અમને પ્રિય એવા ગીતો અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માટે તત્પર છીએ અને એની ખૂબ અમે તૈયારીઓ કરી છે. આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપ માણી રહ્યા છો જલસો લાઈવ જેમિંગ. મારી સાથે મારા બે પ્રિય કલાકારો જે ગાર્ગીબેન સાથે સંગત કરવાના છે, ખૂબ દિલથી આવકારો એમને. હર્ષ ભટ્ટ કીબોર્ડ પર અને પિનાક ત્રિવેદી રિધમ પર. આ બંને કલાકારો છે જે ગુજરાતી સંગીતને ભરપૂર માણે છે અને પોતાની રીતે સમજવાની કોશિશ કરે છે, અને સંગીતમાં તેમની પોતાની એક ખાસ અદાયગી છે અને પોતાની સમજણ છે. ગાર્ગીબેન સાથે આજે આ કાર્યક્રમ બહુ રસપ્રદ રહેવાનો છે. તમારી ફરમાઈશો સુધી પહોંચીએ એ પહેલા મારે અનિલ ચાવડાની આ બે પંક્તિઓ તમને કહેવી છે કે તમને ખાલી મળવું તું ભીતરથી ઝળહળવું તું, તમને ખાલી મળવું તું ભીતરથી ઝળહળવું તું, નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું તું. ઝરણા જેમ ઉછળવા માટે અમે તૈયાર છીએ. શિયાળાની આ મખમલી સાંજમાં તમારું ફરી એક વખત સ્વાગત સ્વાગત ગાર્ગીબેનનું. અને ચાલો ગાર્ગીબેન શરૂઆત કેવી રીતે કરીશું? શરૂઆત નીનુ મજુમદારની એક રચનાથી કરું છું, એમનું જ સ્વરાંકન છે અને સ્તુતિ છે. જી સફેદ લાઈવ જેમિંગનો આ કાર્યક્રમ આપ જલસોના ફેસબુક પેજ ઉપરથી માણી રહ્યા છો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. એ હવે આપને કહેવાની મને જરૂર ઓછી લાગે છતાં આપનું સ્વાગત. સભાની શરૂઆત આ સરસ મજાની સ્તુતિ આ પ્રાર્થના. Thank you.
ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જલસો ઉપર આપ છો અને એક ઉમદા કંઠ, એક સજ્જ ગાયકી તમારી સમક્ષ પ્રસ્તુત છે ગુજરાતી સંગીત અને સાહિત્યનું નવલું નજરાણું રજૂ કરવા માટે. ગાર્ગીબેન કેટલાક એ ગાયકોમાંના એમ એક છે જેમણે સઘન તાલીમ લીધી છે, સંગીતને ભરપૂર સમજે છે અને કેટલાક જૂજ કલાકારોમાંના એક જે માત્ર ગુજરાતી સંગીત સુધી પોતાની પોતાની ગાયકીને પોતાની સજ્જતાને આમ કહું તો સીમિત રાખવા માંગે છે એ એમની સમર્પિતતા પણ છે. ગુજરાતી સંગીતનું જેમણે જેને કહેવાય કે એક અમૃત પીધું છે અને બસ એ જ પાઉં છે. ગાર્ગીબેનને તમે ઘણા બધા કાર્યક્રમોમાં સાંભળ્યા હશે, ગુજરાતી સંગીતના જલસાઓમાં એમનો કંઠ ભરપૂર માણ્યો હશે. ગાર્ગીબેન હવે અવિનાશભાઈના ઘણા ગીતો બધાએ સાંભળ્યા છે, જાણીતા ગીતો આ પણ કદાચ સાંભળ્યો હશે, પણ એમનું અલગ સ્વરાંકન છે, મને બહુ જ પ્રિય છે. અને પુરુષોત્તમભાઈ બહુ જ, એ તો સારું જ ગાય છે, બધા માટે એ પ્રેરણારૂપ છે, સ્વાભાવિક છે. તો આ રજૂ કરું છું. લાઈવ જેમિંગમાં અમારી સતત એવી કોશિશ હોય છે કે તમારા સમક્ષ એવા ગીતો પ્રસ્તુત કરીએ કે જે કદાચ ઓછા સંભળાયા છે અથવા તો નથી સંભળાયા.
જે લોકપ્રિય ગીતો છે એના માટે અમારો અહોભાવ ને મનોભાવ મજબૂત છે, અમને પણ ખૂબ પ્રિય છે. પણ આ આખે આખો પ્રયત્ન એ કારણ સહ છે કે જેથી તમને નવું સંગીત, ઓછું જાણીતું, ઓછું માણેલું ગીત સંગીત, ગુજરાતી સંગીત તમને સાંભળવા મળે. આ કોશિશમાં એક આ ગીત અવિનાશભાઈના શબ્દો અને પુરુષોત્તમભાઈનું સ્વરાંકન, અને એટલે બને ગીત સંગીત અવિનાશભાઈના, ગીત સંગીત અવિનાશભાઈનું છે અને પુરુષોત્તમભાઈએ ગાયું છે એમની ઉપસ્થિતિ. અને ખુબ બધા લોકો આપણી સાથે જોડાઈ ચુક્યા છે, એ બધાના મને લાગે છે કે હું નામ લેવા માંડું પછી એટલું બધું થાય છે, ભીડ થઈ જાય છે. આરજે જતીન રાવલ આપણી સાથે જોડાયા છે અને કહી રહ્યા છે કે હેલો સુપર બ્રધર, હાઉ આર યુ, આઈ એમ ઓલ્સો સિંગર આરજે જતીન રાવલ, અને કહી રહ્યા છે તમારો અવાજ સાંભળીને સુપર ગુડ, વાવ, ખૂબ મજા પડી, નાઇસ પંક્તિ. થેન્ક યુ જતીનભાઈ, પંક્તિઓ, કવિ, કવિતા, શબ્દો, સુર, સંગીત અને ગાયક બધાને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રુદ્રી ત્રિવાદી દર વખતની જેમ આપણી સાથે જોડાયા છે, ભાર્ગવ નાયક જોડાયા છે સાથે, કિશન ગોહિલ જોડાયા છે, તમને હેલો કહી રહ્યા છે, જલસોની ટીમને હેલો કહી રહ્યા છે, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. કિશનભાઈ, વિપુલ શાહ કહી રહ્યા છે સુપર્બ તમારી પહેલી પંક્તિઓ સાંભળીને, રુદ્રી ત્રિવાદી પણ વાહ કહી રહ્યા છે, આરડી આહિર
એવું કહી રહ્યા છે, જીગર જોશી કહી રહ્યા છે, જોરદાર રચના અધવર્યુ કહી રહ્યા છે, વેરી બ્યુટિફુલ વોઇસ. ઈશિતા ઉમરાનિયા વાવ કહી રહ્યા છે, રાજન હરસોરા જોરદાર કહી રહ્યા છે. ઉર્વી વ્યાસ લખી રહ્યા છે કે નમસ્તે નૈષધભાઈ અને ગાર્ગીબેન ને મારા ખાસ નમસ્તે, એમને અહીં જોવા સાંભળવાનો ખૂબ જ આનંદ છે કારણ અમારી જૂની ઓળખાણ. હું ઉર્વી શાસ્ત્રી વ્યાસ, અશેષભાઈ ની દીકરી. અચ્છા, અરે વાહ, નમસ્તે અમારા સર. હા, ઓકે, સો ગાર્ગીબેન ના ગુરુની ડોટર, તમારું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ ઉર્વીબેન. એ પણ કહી રહ્યા છે વાહ શું અવાજ છે. તન્વી શાહ દોશી વાહ કહી રહ્યા છે. હિના બુચ, કિશોર ટેલર, પ્રહર વોરા જોડાયા છે આપણી સાથે. થેન્ક યુ પ્રહર ફોર જોઈનિંગ અસ. વાહ કહી રહ્યા છે અને ફરમાઈશો આવવા માંડી છે. રચના અધવર્યુ કહી રહ્યા છે, પ્લીઝ સિંગ એવારે મળેલા મનના મેળ. ચોક્કસથી અમે પ્રયત્ન કરીશું કે આ ગીત તમારા સમક્ષ આવે. નેહા શાહ કહી રહ્યા છે, વાહ ગાર્ગી, મ્યુઝિક બહુ જ સબડ્યુડ છે, એટલે વધારવાની જરૂર છે કે એ જરાક વધારે ફોડ પાડીને કહેશું તો અમે એના વિશે વ્યવસ્થા કરી શકીશું. હાર્દિક વોરા વાહ ગાર્ગી કહી રહ્યા છે. કેયુર પોતા મારો બ્રધર છે મોટો. ઓકે ઓકે, એ તો વાહ કહે જ ને. હાર્દિકભાઈ તમારું સ્વાગત છે. એવું નહીં, એવું એટલે ઘરના નહીં, ગમીએ આપણે ઘણી વાર એવું થતું હોય છે. હિના બુચ ખૂબ જ સરસ કહી રહ્યા છે. મમતા જે ત્રિવેદી, સુપર્બ મેસમરાઇઝિંગ વોઇસ. રૂચા પંડ્યા વાહ કહી રહ્યા છે. હરિત ધોળકિયા કહી રહ્યા છે, ગુજરાતી સુગમ સંગીતની આજ. અને પછી ખૂબ 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 પેલા આનો અંગૂઠાનો અને મસ્ત સિમ્બોલ. અનુરાગ માકડ, સુરની ખૂબ જ સુંદર સુરાવલી, ગ્રેટ સ્કેલ. થેન્ક યુ. રચના વ્યાસ નાયક અગેન વાહ. મનાલી ત્રિવેદી વાહ ગાર્ગીબેન, બહુ દિવસે સાંભળ્યા, વાહ જલસુ ટીમ. ફ્રોમ વિપુલ ત્રિવેદી, થેન્ક યુ વિપુલ ત્રિવેદી સાહેબ, તમારું સ્વાગત છે. પિનાક, અમારા પિનાકના પપ્પા છે. રક્ષા પોટા કહી રહ્યા છે, ગાર્ગી મેં તજી તારી તમન્ના ગાઈશ. થેન્ક યુ, ડેફિનેટલી પ્રયત્ન પૂરતો રહેશે આ ગવાનું. ઉમંગી મજમુદાર વાહ ગાર્ગી, પૃથા મંકોડી વાહ ગાર્ગીબેન, હર્ષ પરમાર જોરદાર ગાર્ગીબેન. ઉમંગી મજમુદાર, ગાર્ગી પ્લીઝ સિંગ એકલ દોકલ વરસાદે. આ દરેક ગીતની ફરમાઈશ અમે પૂરી કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં. તમારી ધીરજને જરાક સાચવી રાખજો. આ બધા જ ગીતો એક પછી એક તમારા સમક્ષ આવી રહ્યા છે અને અમે પૂરતો પ્રયાસ કરીશું કે આ બધા ગીતો તમારા સુધી થોડા થોડા કરીને પણ પહોંચે ખરા. ક્યાંય ના જશો, સરસ મજાનો જલસો જામી ચુક્યો છે ગાર્ગી વોરા સાથે. આગળ વધીએ, ખૂબ બધા લોકો જોડાતા રહે છે, બધાનું નામ લઈશ તો પૂરો થઈ જશે કાર્યક્રમ. આગળ વધીએ. હવે ફરમાઈશ આવી છે એમાંથી જ આપણે ગીતો લઈએ. ચોક્કસ. અને એ સિવાય આપણે જે ગમે છે એ પણ હું પણ લઈશ, એ પણ ગાઈશું. તમારી ફરમાઈશ સાથે સાથે અમે અમારું પણ એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે જે અમને વિશ્વાસ છે કે તમને ગમશે. ત્યાં સુધી પહોંચીએ એ પહેલા આપણે કઈ ફરમાઈશ લઈશું? એક અનિલ જોશીનું ગીત છે, આશિકભાઈ નું સ્વરાંકન છે, હિમાબેને ખૂબ સરસ ગાયું છે, સાત પગલા આકાશમાં સિરિયલ છે. ઓકે, એનું ટાઇટલ સોંગ? ટાઇટલ. અરે વાહ, વન ઓફ માય ફેવરિટ. ખૂબ સરસ મજાનું ગીત છે આ, સાત પગલા આકાશમાં. અનિલ જોશીની રચના, આશિકભાઈ નું સ્વરાંકન અને હિમાબેન નો જન્મદિવસની ખૂબ 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 શુભકામનાઓ. હિમાબેન એ ખૂબ જાણીતું નામ છે ગુજરાતી સુગમ સંગીત અને એની ગાયકીમાં. તમારા કંઠથી આ આખ્યાખું ક્ષેત્ર ઉજળું છે. આપ ખૂબ ખુશદાયી રહો અને આપને ખૂબ બધું સરસ મજાનું સ્વાસ્થ્ય મળે એવી શુભકામના. તો નીકળી ગઈ વારી તલાશ માં, હું તો નીકળી ગઈ મારી તલાશ માં, સાત પગલા આકાશ માં.
ખાલી તારું હયું આવે છે તો એ ક્ષેમુ કાકાનું અને દાદાનું ચોક્કસથી આવા ઘણા બધા ગીતો તમારા સમક્ષ આજે પ્રસ્તુત થવાના છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝ પર અવેલેબલ છે. તમે ડાઉનલોડ કરો આજે જ અને સાંભળો ગુજરાતી સંગીતનો આ અનમોલ અનન્ય ખજાનો. ઘણા બધા લોકો આપણી સાથે અત્યારે ઉમંગી મજમુદાર કહી રહ્યા છે, એકલ દોકલ વરસાદે જે આપણે એક વખત વાત થઈ ગઈ. હર્ષલ વોરા કહી રહ્યા છે, વાહ ગાર્ગી બહોત ખૂબ. તોરલ શેઠ કહી રહ્યા છે, પ્લીઝ સિંગ એક રચકણ. એક રચકણ સૂરજ થવાને શમણે, દિલીપ કાકાના કમ્પોઝિશન અને હરેન્દ્રભાઈના શબ્દો. પૂરતો પ્રયત્ન રહેશે તમારા સમક્ષ પ્રસ્તુત કરવાનો. મયુર સોલંકી, તૃપ્તિ દવે, હર્ષ પરમાર, આ બધા જ વાહ વાહ નાઇસ વોઇસ ને કહી રહ્યા છે. પિયુ સરખેલ કહી રહ્યા છે, ગોડ બ્લેસ યુ, થેન્ક યુ વેરી મચ. મારા ગુરુજી છે, અરે વાહ, જેની પાસે હું તાલીમ લઈ રહી છું. અરે બાપરે, તો અમારા ગુરુજી છે. અમારા પ્રણામ, મારા ખૂબ પ્રણામ. અમારા પણ વંદન સ્વીકાર કરજો. આપની આપની ઉપસ્થિતિ બહુ મોટું પીઠબળ છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આશા સરવૈયા જલસો કહી રહ્યા છે, થેન્ક યુ આશાબેન. ભાવેશ પરમાર, હું પાટણ શહેર નહીં જાઉં જળ ભરવા, પ્લીઝ આ સોંગ. પ્લીઝ આ સોંગ અમે નહીં ગઈએ, કારણ કે આ ગીત તમે નવરાત્રિમાં ખૂબ માણ્યું હશે ઘણી બધી જગ્યાએ, એટલે અમારે હવે દિવાળી આવી ગઈ છે અને શિયાળો આવી ગયો છે, પાણીની તરસ અમને હવે ઓછી લાગે છે, એટલે અમે જળ ભરવાનો કાર્યક્રમ મોકૂફ રાખીશું. પણ એ સિવાય કોઈ ખાસ ગીત હોય તમારું તો ચોક્કસથી અમને કહો. અમારો પ્રયત્ન છે કે કંઈક નવું તમને સંભળાવીએ, બાકી જૂનું જાણીતું ને લોકપ્રિય તો તમે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે સાંભળી જ લો છો ને સાંભળી શકો છો. ઓમ દવે કહી રહ્યા છે, વાહ ગાર્ગીદી, વખાણી રહ્યા છે. સાગર આહિર ખૂબ સરસ કહી રહ્યા છે. સંજય સિંહ બારડ, હાય ગુજુ જલસો, ઓકે થેન્ક યુ સંજયભાઈ. કવિતા શર્મા, ઈગર ટુ લિસન, કેન યુ પ્લીઝ સ્ટાર્ટ, વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ. કવિતાબેન, તમે ઘણા મોડા જોડાયા છો કે તમારે ત્યાં નેટવર્ક નથી ખબર નહીં, પણ અહીંયા બધું સ્મૂથ રીતે અમે ચાલુ કરી ચૂક્યા છે અને ગીતો પણ પ્રસ્તુત થઈ રહ્યા છે. ઉર્વી ધોળકિયા, વાહ સુપર્બ, હમણાં જ હેમાબેન પાસે સાત પગલા આકાશ પગલા સાંભળ્યા, એવું કંઈક લખ્યું છે, કંઈ મારી રીતે મેં વાંચ્યું છે. પરેશ પ્રજાપતિ, ગુડ કેયુર પોટા ગાર્ગી, એઝ યુઝ્યુઅલ એવરગ્રીન, જય જય જો નાગર, ઓકે નાગર કમ્યુનિટી વખાણી રહી છે. કોઈ જય હાટકેશ, બસ. અંસા શાસ્ત્રી, વાહ સોનુ ધામેચા, હાર્ટ ટચિંગ વોઇસ, થેન્ક યુ જલસો એન્ડ ગાર્ગી, એવું રચના અધ્વર્યુ કહી રહ્યા છે. પિયુબેન કહી રહ્યા છે, મેલોડિયસ વોઇસ તમને વખાણી રહ્યા છે. ભાવિન ચોવટિયા, વાહ નૈના પરમાર ખૂબ સરસ, ને ખૂબ બધા લોકો. હવે એકલ દોકલની ફરમાઈશ બે વાર આવી છે ઉમંગી બેન દ્વારા, તો આપણે ચોક્કસ.
મુકેશ માલવણકરના શબ્દો અને પરેશ ભટ્ટનું સ્વરાંકન. આ ગીત મૂળભૂત રીતે વિભા દેસાઈના કંઠમાં તમને સાંભળવા મળી શકે અને વિભાબેને અદ્ભુત ગાયું છે. ગુજરાતી સુગમ સંગીતની આ ઉત્કૃષ્ટ રચના છે, શિરમોર રચના છે. મન ભરીને માણો ગાર્ગીબેન. ગુજરાતી સાહિત્યના આ અનન્ય શબ્દો છે અને આ અનન્ય સ્વરાંકન છે. મૂળ મેં કીધું એ રીતે પરેશ ભટ્ટનું આ સ્વરાંકન અને વિભાબેનના અવાજમાં આ ગીત અતિશય લોકપ્રિયતા પામ્યું છે. એવા અણમોલ ગીતો તમારા સમક્ષ આજે પ્રસ્તુત થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો જલસો લાઈવ જેમિંગ ગાર્ગી વોરા સાથે. અને જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર, એપ સ્ટોર અને વિન્ડોઝ પરથી
ડાઉનલોડ કરી શકો છો. અનેક લોકો અને એ બધાના હું પ્રયત્ન કરું છું કે દરેકના નામ લઈ શકું અને એ લોકોની ફરમાઈશને અમે ન્યાય આપવાની કોશિશ કરીએ છીએ. કદાચ કોકનું મિસ થઈ જાય તો માફ કરજો. ગીતા ચૌહાણ, તારિકા પુરોહિત, છાયા મહેતા, રુચિતા ધોળકિયા. ગીતા ચૌહાણ એટલે હેમંત ચૌહાણ. હા હા, ડોટર છે. અરે વાહ, ઓકે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ગીતાબેન. તમારી ઉપસ્થિતિની ખાસ નોંધ લઈએ છીએ. આપ અમારી સાથે જોડાયા છો એનો ભરપૂર રાજીપો વ્યક્ત કરીએ છીએ. આ પ્લેટફોર્મની મજા એ છે કે આવી રીતે અમે જેને નથી ઓળખતા કે અમારે જેનો પરિચય નથી એ લોકોને જાણવા મળે છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. છાયા મહેતા, રુજુતા ધોળકિયા, ફાલ્ગુની દેસાઈ, નયનમય ત્રિવેદી, કિશન ગોહિલ, કેયુર પોટા, આ બધા જ આ આખા સંગીતના કાર્યક્રમને માણી રહ્યા છે, વખાણી રહ્યા છે જુદી જુદી રીતે. ભાવેશ બી પંડ્યા પણ મજાથી વાહ કહી રહ્યા છે. નિમેશ વ્યાસ કહી રહ્યા છે, ગુજરાતી સુગમ સંગીતની ધુરા હવે ભાઈ પ્રહર, ભાઈ રાગ અને બહેન ગાર્ગીના હાથમાં છે એટલે ભવિષ્ય ઉજ્જવળ છે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આઈ થિંક એ બધા વતી પણ હું તમારો આભાર માની શકું. એટલા ખાસ નજીકના મિત્રો છે, તમારો વિશ્વાસ મને લાગે છે કે ભરપૂર છે અને સાબદો છે. હંસા શાસ્ત્રી, છાયા મહેતા, મમતા જે ત્રિવેદી, બહુ જ સરસ ગાર્ગીબેન, એન્જોયડ ખરેખર જલસો એવું કહી રહ્યા છે. ચૌહાણ, ચંદ્રકાંત, હિમાલી વ્યાસ નાયક જોડાયા છે. હાય હિમાલી, હાય હિમાલી, કેમ છો? ગિરગા, વાહ, લાડકા નામો ખબર પડે છે એટલા માટે ખાસ આવવાનું જલસોમાં. જાત જાતની વાતો, સંગીત, સાહિત્ય તો માણવા મળે છે પણ આવી પણ એકલ દોકલ બનતી ઘટનાઓ છૂટી છવાઈ આપણા સુધી પહોંચી શકે છે. ઉર્વી વ્યાસ એક રજગણની ફરમાઈશ કરી રહ્યા છે. ખેવના દેસાઈ, શબરીએ બોર કદી ચાખ્યા એ ગીતની ફરમાઈશ કરી રહ્યા છે. પિયુબેન કહી રહ્યા છે, ગાર્ગીના અવાજમાં ગઝલ જરા થોડી જગા સંભળાવી સાંભળવાની ઈચ્છા છે. ગુરુનો હુકમ છે અને એ શિષ્યને જ આજ્ઞા છે એટલે ચોક્કસથી ગાઈશું. એ સાથે સાથે કેટલીક રચનાઓ તૈયાર છે, આપ ચોક્કસથી એને માણશો. રચના અધવર્યુ કહી રહ્યા છે, ગાર્ગીજી મેં આપના વોઇસમાં લોકગીત હેમુજીની એક ઇવેન્ટમાં સાંભળ્યા હતા, સો એમનું એક હેમુજીના સોંગ સંભળાવવા વિનંતી. પ્રયત્ન પૂરતો. હિમાલી ફરી કહી રહ્યા છે, ગાર્ગીબેન ઇઝ વન ઓફ ધ મોસ્ટ અમેઝિંગ સિંગર્સ in this generation. She has inspired us so much. Loads of love to her. It's always a wonderful experience to hear her and share the stage with her. અને સાથે કહી રહ્યા છે, નૈશિત ભાઈ રોકિંગ એઝ ઓલવેઝ, ઓલવેઝ અ પ્લેઝર ટુ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ હિમાલી. હું પણ એની ફેન છું હિમાલી. અમે બધા જ એટલે આ બધું આમ પરસ્પર છે. આગળ છું. ગુરુજીની ફરમાઈશ આવે છે તો જરા થોડી જગા ચોક્કસથી જરા થોડી જગા આ અદભુત અને ગુજરાતી સાહિત્ય સંગીતની શ્રેષ્ઠતમ ઊંચાઈઓ પ્રાપ્ત કરેલું આ ગીત આશાતાઈના મૂળભૂત અવાજમાં અત્યારે ગાર્ગીબેન. બોલજો, માફ, ગુરુજીને પહેલા જ કહી દો. જરા થોડી જગા તારા જીગર છે. ગુરુજી સંતોષ પામ્યા.
એ સાથે ઘણા બધા લોકો હાર્દિક વોરા, ઓમ દવે, હંસા શાસ્ત્રી, અનિતા પટેલ, દિવ્યેશ વાંઝા, દેવાંગ દેસાઈ કહી રહ્યા છે, માડી તારું કંકુ ખર્યું, રાજેશ ત્રિવેદી, નયન ને બંધ રાખીને અમે તમને જોયા છે. એક તો એ બહુ જ પુરુષ સ્વર નું ગીત છે અને બીજું લોકપ્રિય ગીત છે, ખૂબ અને હું નયન બંધ કરીને જ ગાઉં છું. આ ગીત તમે ઘણી જગ્યાએ માણ્યું હશે, ખૂબ માણ્યું છે, એની ભરપૂર લોકપ્રિયતાને તમે મનોમન ખૂબ વખાણી છે, માણી છે. અમે અમારો પ્રયત્ન છે કે થોડાક નવા કંઈક જુદા ગીતો તમારા સમક્ષ પ્રસ્તુત કરીએ. એ ગીત તમે બીજે ક્યાંક સાંભળી જ શકો છો ચોક્કસથી. આ બીજી કોઈ ફરમાઈશ અમને હોય તો જણાવો, અમે અમે આતુર છીએ એ ફરમાઈશ પૂરી કરવા માટે. તોરલ શેઠ કહી રહ્યા છે, સખી મારો સાયબો સૂતો, આ ગીત લઈ શકાય? અમર ભટ્ટનું સ્વરાંકન છે અને કવિ વિનોદ જોશીના આ શબ્દો છે અને ગાર્ગી બેનની લોકપ્રિયતા આ ગીત માટે અદ્ભુત છે, ઉત્કૃષ્ટ છે અને ખૂબ છે. આ ગીતમાં તેમને માણવા સાંભળવા એક લાવો છે. આ ગીત ચોક્કસથી શાંતિથી માણો. શિયાળાની સાંજ છે, ઠંડી સહેજ સહેજ વધી રહી છે, રજાઈ આપણા અંગ ઉપર ધીરે ધીરે પથરાઈ રહી છે અને એમાં આ ગીત ગુજરાતી સાહિત્યમાં જેમના ગીતો, જેમના ઉર્મી ગીતો, જેમના શબ્દો એ અદ્ભુત રહ્યા છે, જે સ્ત્રીની ઉર્મીઓને ખૂબ સુંદર રીતે પોતાના ગીતોમાં વ્યક્ત કરે છે, કવિ વિનોદ જોશીના શબ્દો અને અમરભાઈનું અદ્ભુત સ્વર, ગાર્ગી બેનનો મૂળભૂત રીતે કંઠ અત્યારે પણ ગાર્ગી બેન દ્વારા છે. સાંભળ. મીનવાઈલ ઘણા બધા લોકો જોડાયા છે, જે કહી રહ્યા છે, ઉમંગી મજમુદાર છે, ગાર્ગી પ્લીઝ સિંગ વિશ્વંભરી સકલ જગ જનની. બિહાર મજમુદાર નું લખેલું અને કમ્પોઝ કરેલું આ ગીત પૂરતો પ્રયત્ન રહેશે. ઉર્વી ધોળકિયા કહી રહ્યા છે, લોસ એન્જલસ આવો, એટલે અમે આવીએ કે ખાલી ગાર્ગી બેન આવે, એની ફોડ પાડશો નેક્સ્ટ કમેન્ટમાં તો અમને ગમશે, જોકે અમે આવી જઈશું. ધર્મેશ પૂનમ પટેલ કહી રહ્યા છે, સખી મારો સાહેબો સુતો ફરીથી. દેવાંગ દેસાઈ, વાહ ગાર્ગી, તમે અમારા ફેમિલીનું ગૌરવ છો એવું કહી રહ્યા છે. યાજ્ઞિક કાલાવાડિયા, સખી મારો સાહેબો સુતો, એમની પણ આ ફરમાઈશ. જ્વલંત શાસ્ત્રીની ફરમાઈશ વખાણી રહ્યા છે, ગ્રેટ એઝ ઓલવેઝ. ખેવના દેસાઈ કહી રહ્યા છે, ઘંટડીના રણકાર જેવો મીઠો અને સ્પષ્ટ અવાજ. બસ આ ગીત આ પ્રતિભાવો સાથે રે. Thank you.
શિયાળાની આ મખમલી સાંજે અમે ગમતી ઘટમાળ ની લગોલગ છીએ અને ગમતી ઘટમાળ તરફ છીએ. આ ઘટમાળ નું આ ગમતી ઘટમાળ નું નામ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જે તમે પ્લે સ્ટોર, એપ સ્ટોર અને વિન્ડોઝ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. આવા તો અદ્ભુત ગુજરાતી ગીતો તમને આ એપ્લિકેશનમાં સાંભળવા મળશે અને સાથે સાંભળવા મળશે સાહિત્યની એ શ્રેષ્ઠ કૃતિઓ જેનું અમે ડ્રામેટિક રીડિંગ કરીએ છીએ, એ કવિઓ જેના તમે દીવાના છો, જેમના શેર પર તમે દાદ આપવાથી અને વાહ કરવાથી ચૂકતા નથી, એ દરેક કવિઓ પોતાના અવાજમાં એમની કવિતાઓને સ્વપઠન કરીને અમારા સ્ટુડિયોમાં રેકોર્ડ કરી ગયા છે. આપ સાંભળી શકો છો, કિડ શો છે, મોટિવેશનલ સ્ટોરીઝ છે, આપ બધું જ સાંભળી શકો છો. જલસો આ એપ્લિકેશનનું નામ. ફરીથી કેટલાક લોકો આપણી સાથે, હેમકલા કોઠારી જોડાયા છે, વેરી વેરી નાઇસ વર્ડિંગ્સ, નાઇસ સોંગ, સખી મારો મારો સાઈબો સુતો, વાહ ગાર્ગીજી. દિવ્યેશ રાજગોર વાહ જલસો કહી રહ્યા છે, હિમાલી વ્યાસ જોડાઈને આપણને કહી રહ્યા છે, થેન્ક સો મચ ગાર્ગીબેન એન્ડ નૈશનભાઈ, લવ યુ બોથ. મારી પરમાઈશનું લિસ્ટ છે અને પછી તારે રે દરબાર, જીવન મરણ છે એક, ખુશ્બુમાંથી લેલા ફૂલ હતા. અમારો પૂરતો પ્રયત્ન રહેશે કે આમાંથી કોઈ ગીત તો તમારા સમક્ષ ચોક્કસથી પ્રસ્તુત થાય. ઉર્વી વ્યાસ ખૂબ અભિનંદન આપી રહ્યા છે, ધર્મેશ પૂનમ પટેલ કહી રહ્યા છે, વાહ ખરેખર જલસો પડી ગયો, પારુલ પટેલ સુપર કહી રહ્યા છે, યાજ્ઞિક કાલાવડિયા કહી રહ્યા છે, ક્યા બાત ઓસમ ગાર્ગીબેન, વાહ વિનોદ જોશી સાહેબની રચના, ભૂમિ શુક્લા ક્યા બાત કહી રહ્યા છે, રાજુ દવે, ત્વિષા શુક્લા શાહ અદભુત કહી રહ્યા છે, પારુલ પટેલની એક ફરમાઈશ છે, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. આજે કદાચ આ ગીતને મોકૂફ રાખે ફરી કોઈક વાર કોઈકના કંઠમાં. આજે બીજા અનેક ગીતો છે જેને આપણે સાંભળીશું. હેતલ અમીન વાહ વાહ કહી રહ્યા છે, નીતા વ્યાસ કહી રહ્યા છે, વાહ ક્યા બાત હૈ, હવે પછીનું ગીત મનમાં તરુ જાણ્યું ના, પ્લીઝ મન મેં તારું જાણ્યું, મન મેં તારું જાણ્યું ના, ઓકે. ગીતા ચૌહાણ ઇઝ વોચિંગ એમણે ઉપર પોતે લખ્યું છે, થેન્ક યુ ગીતા, સ્વીટ ઓફ યુ. ઓમ દવે કહી રહ્યા છે, મેં કરી તારી તમન્ના ગુજરાતી ગઝલ બેગમ અખ્તરની, પ્લીઝ ચોક્કસથી. કૃપા પંચોલી, ત્વિષા શુક્લા શાહ, કેયુર પોતા, રક્ષા પોટા સેઝ આફરીન આફરીન ઓલવેઝ, એવું કેયુર પોટા કહી રહ્યા છે, થેન્ક યુ વેરી વેરી મચ. શ્યામલ જાદવ ખૂબ બધી સિમ્બોલ સાથે વખાણી રહ્યા છે, રિષભ મહેતા કવિ રિષભ મહેતા અમારી સાથે જોડાયા છે, થેન્ક યુ કવિ રિષભભાઈ, તમારી હાજરી હંમેશા અમને બહુ પીઠબળ પૂરું પાડે છે, થેન્ક યુ વેરી મચ. અદભુત ગાયન ગાર્ગીબેન, અનડાઉટેડલી વન ઓફ આર ફાઇનેસ્ટ સિંગર્સ એન્ડ ધ મોસ્ટ અકમ્પ્લિશ્ડ સિંગર્સ, જીઓ એવું કહી રહ્યા છે. ભૂમિક શાહ જોડાયા છે આપણી સાથે, ભૂમિક ખૂબ 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 સ્વાગત છે તમારું. આપની સાથે પણ એક સરસ મજાનો લાઈવ જેમિંગ જલસો કરવો છે ટૂંક સમયમાં, તમારી હાજરીનો આનંદ વ્યક્ત કરીએ છીએ, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. કલ્પના ભટ્ટ, નીતા વ્યાસ, ભૂમિ શુક્લા, છાયા મહેતા, જયદીપ વસાવડા, પ્રિયંકા શુક્લા, તોરલ શેઠ, દેવાંગ દેસાઈ, ભૂમિ શુક્લા, ખૂબ બધા લોકો આ કાર્યક્રમને માણી રહ્યા છે, વખાણી રહ્યા છે, થેન્ક યુ ઓલ વેરી વેરી મચ. તમે બધા અમારી સાથે જોડાયા છો શનિવારની આ મખમલી સાંજે રાતે અમારી સાથે છો એનો ભરપૂર આનંદ વ્યક્ત કરીએ છીએ. આગળ વધીએ એક નવા ગીત તરફ. એક આલાપનું સ્વરાંકન, ઓકે, હમણાંનું છે જી, સુર વર્ષામાંથી. યસ, સુર વર્ષા એ સરસ મજાના વર્ષા ગીતોનું એક સરસ મજાનું સૂરે બાંધેલું
મખમલી આલ્બમ છે જેમાં ગાર્ગી બેને પણ એક સરસ મજાનું ગઝલ ગાઈ છે. એ ગઝલ તમારા સમક્ષ. કવિતાઓ તમે જલસોમાં ભરપૂર માણી શકો છો. જી હવે આગળ કેવી રીતે વધવું છે? શું હવે તારે રે દરબારની ફરમાઈશ? હા બહુ બધાએ ફરમાઈશ કરી છે. જી ભાસ્કર વોરા એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતું નામ છે. તેમના ગીતો કવિતાઓ સાંભળીને ગાઈને એક પેઢી આખી પસાર થઈ છે. અદ્ભુત ગીતો તેમણે ગુજરાતી સાહિત્યને અને સુગમ સંગીતને આપ્યા છે. એમાંનું આ ખૂબ અદ્ભુત ગીત ભાસ્કરભાઈના પૌત્રી છે ગાર્ગીબેન, એ રીતે પણ આ ગીત એમની ખાસ અદાયગી સાથે માણવાની મજા પડશે. પુરુષોત્તમભાઈનું આ સ્વરાંક અને ખૂબ બધા લોકો આપણી સાથે. કલ્પના ભટ્ટ અદ્ભુત કહી રહ્યા છે, ભૂમિ શુક્લા, વિજલ પટેલ, રૂપાંદે ભટ્ટ, કેતકી ઘોડા જલસો જલસો કહી રહ્યા છે, વિજલ પટેલ, છાયા મહેતા, કુમાર પંડ્યા, લાવણ્યા ગોરડિયા, માર્ગી હાથી. માર્ગીબેન તમારું ખૂબ સ્વાગત છે.
આપની હાજરી માટે રાજીપો વ્યક્ત કરીએ છીએ. આપની હાજરીથી પીઠબળ મળ્યું છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અનિશા શાહ મયુર સોલંકી કહી રહ્યા છે, ગાર્ગીબેન આપના જીવનનું પ્રથમ ગીત કયું હતું? સવાલ સરસ મજાનો છે, જવાબ પણ એમને કદાચ આપવો ગમે અને આપણે પણ સાંભળવો ગમે એવો હશે. પણ અમે ખાસ કામ કર્યું છે, અહીં આવતા દરેક કલાકારો સાથે અમે એક નાનકડો સંવાદ રચ્યો છે, એમના જીવન યાત્રાનો, એમની સંઘર્ષ યાત્રાનો, એમની સફળતાનો, એમની આવડતનો, એમના આ રસના વિષયના દરેક પ્રશ્નો અમે પૂછી રાખ્યા છે. અને ટૂંક સમયમાં અમે અમારી વેબસાઇટ ઉપર આ બધા જ સંવાદો, આ કોન્વર્સેશન, આ ઇન્ટરવ્યુઝ બ્લોગ તરીકે મૂકી રહ્યા છીએ. જલસોના પેજ સાથે સંકળાયેલા રહેજો, જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી રાખજો અને ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ઉપર તમે અમને ફોલો કરી શકો છો જલસો મ્યુઝિક એપ દ્વારા. આટલું કરશો તો આ બધા જ સવાલો જુદી જુદી રીતે અમે તમારા સુધી પહોંચાડીશું એના જવાબ લઈને, કારણ કે અમે ઘણું બધું કામ કરી રહ્યા છીએ. ગુજરાતી સંગીત અને સાહિત્યની અમારી પ્રીતિ છે અને અમને મજા પડે છે, એટલે આ સવાલ મોકૂફ રાખીએ છીએ અત્યારે. ટૂંક સમયમાં આપણે તમને જણાવીશું. અને કારણ કે મેં કેવું છે કે મેં બારબાર કહી દીધું છે, એટલે આમ ફર્સ્ટ જે ગણગણ્યું હોય ને, વધારે પુરુષોત્તમભાઈ, આશિકભાઈ એ લોકોને ખૂબ સાંભળ્યા છે નાનપણથી, કમુદીબેન, હંસાબેન એ બધાને. તો ક્ષણોને તોડવા બેસું પુરુષોત્તમભાઈનું, મનોજ ખાલી, હા મનોજ સ્કેલ ખબર નથી, એમ જ ખાલી ગાઉં છું. મીટરલેસ ગઈ લઈ, હા મીટર, એ તમારું પહેલું ગીત એટલે ઓન સ્ટેજ હજુ સુધી નથી ગયો, પણ એમ જ કોઈ ગાવાનું કે તો હું આ ગાતી હતી. સો ધેન ઈટ વુડ બી ધ એક્સક્લુસિવ ઓન સ્ટેજ હૈયાને દરબાર ને મેં તજી તારી તમન્ના ગાયો છે. વાહ, ફર્સ્ટ તો આ બે પંક્તિઓ ગણગણીને પેલા ગીત તરફ આગળ વધી. ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે, ક્ષણોને તોડવા બેસું તો વરસોના Oh, oh, oh.
દરબાર મેઘા રાણા તારે રે દરબાર, ગુજરાતી સુગમ સંગીત અને સાહિત્યની શિરમોર રચના. અને ઘણા બધા લોકો જોડાયા છે એમાં મારા પ્રિય કવિ તુષાર શુક્લા પણ. અરે વાહ, તુષારભાઈ નમસ્તે. આપણી સાથે છે, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ સર ફોર જોઈનિંગ અસ. અને આશા રાખીએ છીએ તમને કાર્યક્રમ મજા કરાવી રહ્યો હશે, ગમી રહ્યો હશે. આપની ઉપસ્થિતિ, આપની હાજરી એ બહુ મોટું પીઠબળ છે. થેન્ક યુ વેરી વેરી મચ ફોર જોઈનિંગ. અને એ જ રીતે ઘણા બધા લોકોની માડી તારી કંકુ ખર્યું એની ફરમાઈશ છે. ઉર્વશી શ્રીમાળી કહી રહ્યા છે જમુનાના જગ, વિવેક મનહર ટેલરની આ રચના અને મેહુલભાઈનું કમ્પોઝિશન. પ્રયત્ન કરીએ છીએ કે તમારા સુધી આ રચના પહોંચાડીએ. શ્રેયા ભટ્ટ, હંસા શાસ્ત્રી, નિશા પારઘી આ બધા જ વખાણી રહ્યા છે. દર્શન ઝવેરી કહી રહ્યા છે પધારો મારે દેશ ફ્યુઝન વર્ઝન. પ્રયત્ન કરીએ રાજસ્થાન. લાસ્ટ શોમાં આપની સાથે અકમ્પ્લિશ કર્યું હતું, જો પોસિબલ હોય તો. દર્શનભાઈ અત્યારે કદાચ આ રચના તમારા સમક્ષ પ્રસ્તુત કરવી ખૂબ અઘરી છે, લગભગ અશક્ય જેવું છે, પણ ફરી કોઈક વખત કોઈક રીતે ચોક્કસથી આ ફરમાઈશ પૂરી કરીશું. આજે બીજા કેટલાક નવા અને થોડા વધારે ઓછા સાંભળેલા ગીતો સાંભળી. દિવ્યેશ રાજગોર, નયનને બંધ ફરી કોઈક વાર. એટલે કદાચ મને તો એવું કેવું પડે કે નયન ખોલીને. દિવ્યા શેઠ કહી રહ્યા છે મિસ ધ શો, હેલો. હેલો દિવ્યા. રીટા ખંભોલજા કહી રહ્યા છે ખૂબ સરસ રજૂઆત, તમારા અવાજની દિવાની છું, પ્રભુની કૃપા હંમેશા રહે. થેન્ક યુ જલસો, થેન્ક યુ વેરી મચ. કિશન ગોહિલ, વન્ડરફુલ સેશન વિથ યુ ગાર્ગી બેન એન્ડ મ્યુઝિશિયન ટીમ, થેન્ક યુ ટુ એન્ડ જલસો ટીમ. મારે ખાસ કહેવું છે, મારે ખાસ તમારી દાદ જોઈએ છે, તમારી તમારો પ્રતિભાવ જોઈએ છે એ બે કલાકારો માટે જેમણે કદાચ ગુજરાતી સંગીતના કાર્યક્રમોમાં સંગત ઓછી કરી છે અને ગાર્ગીબેનના બહુ જ પ્રોમ્પ્ટ અચાનક આવી ગયેલી એમની વિનંતી ઉપર એ બંને તૈયાર થયા છે. અને સહેજ સાથ જો ભૂલચૂક હોય એમની તો માફ કરજો. એ બંને કલાકારો માટે આપ જ્યાં પણ હો ત્યાંથી જોરદાર તાળીઓ સાથે એમને વધાવી લો. હર્ષ ભટ્ટ કીબોર્ડ ઉપર અને પિનાક ત્રિવેદી રિધમ ઉપર. જલસુના આ હોનહાર સભ્યો છે અને ગુજરાતી સંગીત સાહિત્યને ખૂબ પ્રેમ કરે છે. હરિત ધોળકિયા કહી રહ્યા છે કદાચ આસિતભાઈનું પણ કમ્પોઝ થયેલું છે ક્ષણોને તોડવા બેસું તો. આસિતભાઈનું પણ છે અને બીજા કેટલાક સ્વરકારોનું પણ છે. આ એટલું બધું લોકપ્રિય અને જાણીતી રચના છે મનોજભાઈ. ખાલી સ્ટાર્ટિંગ કયા ગીતથી કર્યો એ પ્રશ્ન હતો ને, એના સંદર્ભમાં આપણે ગાયું છે. અને આ એટલી જાણીતી રચના છે હું કહેતો તો એ પ્રમાણે કે ઘણા બધાએ પોતપોતાની રીતે એને કમ્પોઝ કરી છે અને ઘણા બધાએ ગાયું છે. હરિ ધોળકિયાની ફરમાઈશ છે સુરેશ દલાલનું તવ મંદિરનો ઝળહળ દીવો, જો થઈ શકે તો પૂરતો પ્રયત્ન કરીશું. કેટલી સરસ રચના અને કેટલો મીઠો અવાજ જ્વલંત શાસ્ત્રી કહી રહ્યા છે. લવલી વોઇસ, લવલી સિંગિંગ ગાર્ગીબેન, સુપર્બ. દિવ્યા શેઠ, ખુશ્બુ કટારિયા, મેસમરાઇઝ. નિમેશ વ્યાસ કહી રહ્યા છે ગાર્ગીબેન, શાસ્ત્રીબેન, શાસ્ત્રી સાહેબનું એક પ્રિય ગીત જો તમને યાદ હોય તો રજૂ કરશો તો ગમશે. શાસ્ત્રી સાહેબનું પ્રિય ગીત તારે રે દરબાર જ. હા ઓકે, તો એ તો મેં ગાઈ લીધું છે. અમે જ્યોગ્રાફીના સાહેબ. ઓકે, એ મારે સબસિડિયરીમાં જ્યોગ્રાફી હતું. ઓકે, બહુ જ બધા ગુરુઓ જોઈ રહ્યા છે. આભારી છે અમે તમારી બધાની ઉપસ્થિતિના. ખૂબ બધા લોકો છે, બધાના નામ લેવા જઉં તો આપણો ગીતોનો સમય ટૂંકો થતો જાય છે. હવે વિવેક ટેલરનું જે એક ફરમાઈશ આવે છે એ હું થોડું ચોક્કસથી સ્થાયી જમુનાના જળ, મેહુલ સુરતીનું સફેદ સાત. જમુના ના જે કદી ઓછા ન થાય એનું કારણ પૂછો તો કહો.
पड़ता मेरी ने कदी जात आजुरा पानी नदियों ઇંતજાર જેણે કૃષ્ણ નો ખૂબ કર્યો છે એ રાધા. રાધા નો અત્યારે વિશેષ ઉલ્લેખ એટલા માટે કરવો છે તમારી સમક્ષ કે આપ બધા અત્યારે ઉપસ્થિત છો, તો મારે કહેવું છે કે ગુજરાતી સાહિત્યની એક લોકપ્રિય અને ઉત્કૃષ્ટ રચના કૃષ્ણાયન, કાજલબેનનું આ અદ્ભુત કૃતિ છે, એમની આ રચના છે કૃષ્ણાયન. આખી આખી હવે તમે જલસો ઉપર સાંભળી શકો છો કાજલબેનના ખુદના અવાજમાં. કૃષ્ણાયન એટલે કૃષ્ણની પોતાની ત્રણ પ્રિય સખીઓ રાધા, રૂકમણી અને દ્રૌપદી સાથેનો એક કાલ્પનિક સંવાદ. આખે આખી વાત તમે જલસોમાં સાંભળી શકો છો. એ સાથે ઘણા બધા ઉત્કૃષ્ટ સાહિત્યકારો, કુંદનિકા કાપડિયા, વિનેશ અંતાણી, દોલત ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી અને બીજા ઘણા બધા, એ દરેકની સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓનું ડ્રામેટિક રીડિંગ અમે કરીએ છીએ, જે આપ સાંભળી શકો છો અમારા વાચિકમ સેક્શનમાં. સો ડાઉનલોડ જલસો નાઉ, એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝ પર અવેલેબલ છે. હવે કયું લઈએ છીએ? એક ફરમાઈશ આવી છે, મે તજી તારી તમે, તો સી મરીઝ સાહેબની આ ખૂબ જાણીતી અને ઉત્કૃષ્ટ રચના અને મૂળભૂત સ્વરાંકન પુરુષોત્તમભાઈનું અને બેગમ અખ્તર નું. એમને બે ગુજરાતી ગઝલ ગાય છે પુરુષોત્તમભાઈના સ્વરાંકનમાં, એક તો મે તજી તારી તમન્ના અને શું જલુ કે કોઈની જાહો જલાવી થાય છે, મરીઝ સાહેબ અને બેફામ. જન્મ પર રોઈની ધૂ છે, મરણને રોઈ બેઠો છું, હું એકલતા જીવનની બે રીતે જોઈ બેઠો છું, કે નીકળ્યો સ્વર્ગમાંથી તો ખુદાને ખોઈ ના દેસાઈ કહ્યા છે, ઝીણા ઝીણા આંખેથી અમને ચાળિયા. પૂરતો પ્રયત્ન રહેશે અમારો. ઇલિયાસ શેખ વાહ ક્યા બાત હૈ કહી રહ્યા છે, મયુરી વૈષ્ણવ, ભાવિન મહેતા, કીર્તિ વ્યાસ,
ફરીના દેસાઈ ફરી એકવાર કહી રહ્યા છે, શબરીએ બોર કદી ચાખ્યા, એ એની ફરમાઈશ છે એમની. જય મહંત, કમ્પોઝ્ડ બાય નિનેશ જાનીનું કોઈ ધોધમાર વર્ષે રહેશે. પ્રયત્ન કરીએ છીએ, પણ નૈનેશભાઈની ખૂબ બધી રચનાઓ અને લગભગ મોટાભાગની રચનાઓ જલસોમાં અવેલેબલ છે, અને આ અમારી પણ એટલે કે અમારી આખી ટીમની કેટલીક પ્રિય રચનાઓમાંની એક છે, કોઈ ધોધમાર વરસે રે સહી. નૈનેશભાઈનું અદભુત સ્વરાંકન છે, અને એમના જ અદભુત સ્વરાંકનો અમે જલસોમાં સમાવ્યા છે. આપ એનો લુત્ફ ઉઠાવી શકો છો, માણી શકો છો, મમળાવી શકો છો. કીર્તિ વ્યાસ, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતાની ફરમાઈશ કરી રહ્યા છે. રચના અધવર્યુ કહી રહ્યા છે, ક્રિષ્ના એન્ડ બેસ્ટ નોવેલ, એન્ડ મેં એ સાંભળી વાચિકમમાં, એન્ડ આઈ રીડ ઇટ સો મેની ટાઈમ. થેન્ક્સ ટીમ જલસો ફોર શેરિંગ દેટ નોવેલ. થેન્ક યુ વેરી વેરી મચ ફોર ધીસ વન્ડરફુલ ફીડબેક. વિજલ પટેલ, અમરભટ્ટની કોઈ રચના? અમરભટ્ટની રચના આવી ગઈ, સખી મારો સાહેબો સુતો. ખેર, તમે લોકો જો આ કાર્યક્રમમાં ઘણી બધી રચનાઓ મિસ કરી હોય, અથવા તો સાંભળવાનું ચૂકી ગયા હોય, અથવા તો કોઈક રીતે ન સંભળાઈ હોય, તો આ આખે આખું જેમિંગ સેશનનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. પેરેલલી વિડીયો રેકોર્ડિંગ ટૂંક સમયમાં યુટ્યુબ પર આવશે, પણ આનું ઓડિયો રેકોર્ડિંગ લગભગ આ કાર્યક્રમ પછી એના લગભગ કલાકમાં જ તમને અમારી એપ્લિકેશનમાં સાંભળવા મળશે. તો ડાઉનલોડ કરો જલસો. એવું ના થાય કે આ FBના પેજ ઉપર તમે આવ્યા, ગીતો સાંભળ્યા, મમળાવ્યા અને જતા રહ્યા. ખરું પીઠબળ ને ખરી તમારો સહકાર અમને ત્યારે મળશે જ્યારે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને આ ગીતોને માણશો, મમળાવશો અને લોકો સુધી આ વાત. શબરીએ બોર ટ્રાય કરું છું. એક ખાસ વાત કહેવી છે આ બે કલાકારો વિશે, એમણે બસ જસ્ટ હમણાં જ ગર્ગીબેન સાથે સંગત કરી છે, અને એ તૈયારી સાથે એમની 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 પોતાની પરીક્ષા કરવા જ બેઠા છે જાણે કે, પણ પોતાનું પ્રેક્ટિસ છે અને પોતાના રિયાઝ પર શ્રદ્ધા રાખીને એ લોકો ગર્ગીબેન સાથે સંગત કરી રહ્યા છે. સહેજ સાજ ભૂલચૂક હોય તો દરગુજર કરશો જી, અને એ બંને ગુજરાતી સંગીતને અપાર પ્રેમ કરે છે, અને એટલા માટે અહીંયા છે એમના કાર્યને, એમના કામને, એમની ભૂલોને પણ વધાવી લેશે. થેન્ક યુ વેરી વેરી મચ. ટ્રાય કરું છું શબ્દો. એક રચના ખૂબ આવી છે વારંવાર, આંગળી પકડીને તારી ચાલવા દે સંભળાવી દો, માયંક સુમંત્રાય ત્રિવેદી તરફથી. પૂરી કરી શકાય? થોડું એટલે થોડી અઘરું છે, અઘરું છે. અમે બીજા જે તૈયાર કર્યા છે ખૂબ પ્રેક્ટિસ કરીને એ સાંભળી. મને યાદ છે ત્યાં સુધી આ બેટી બચાવો, હા, જે એક વચ્ચે શરૂ કર્યું કેમ્પેઈન હતું, હા, એનું છે, એનું એનું છે. ઓકે, એટલે મને તૈયારી રાખી છે એ રીતે અમે આગળ વધીએ છીએ. એક રજકણ સૂરજની પણ ખૂબ ફરમાઈશ છે, અને માડી તારું કંકુ ખરી ઉપર, એ બંને સાથે એટલે એક પછી એક લઈ લે.
જયારે પણ જેમ ગુરુજી ને યાદ કરું છું એમ જ દિલીપ કાકા અને રાસભાઈ એને હંમેશા હું શરૂ કરતા પહેલા સ્મરણ કરું છું. એક ગુરુ સમાન જ છે. ગુજરાતી સુગમ સંગીત ની ગુજરાતી સંગીત ની આ ખૂબ ગુરુતુલ્ય આકૃતિઓ પ્રતિમાઓ આ એટલા બધા આદરણીય નામ એમનો એક સ્વરાંકન છે. ભાસ્કર કા હા એટલે હા એ પણ છે. હા ભાસ્કર વોરાએ લખેલું એ સ્વરાંકન. અને એ સિવાય તમે કંઈક કહેતા હતા. હા એ સિવાય એ કહેતી હતી કે દિલીપ કાકા અમદાવાદ હોય તો અમદાવાદ એમની પાસે શીખવા જાઉં જ, પછી જે શીખવે તે, અને મુંબઈ હોય અને મારે જવાનું થાય તો એમને ત્યાં અચૂક જાઉં, અને તો એની પાસે છેલ્લે જે શીખવા મળ્યું હતું એ થોડું હું ચોક્કસથી અને એમને આપણે યાદ કરી. બિલકુલ દિલીપભાઈ ને બંને સ્વરાંકનો બંને બેક ટુ બેક લઈ દિલીપ ધોળકિયાના એ અદભુત અને અનન્ય સ્વરાંકનો તમારા તરફ. મેં કીધું એ પ્રમાણે આજના જલસામાં કેટલાક અનન્ય કેટલાક અણમોલ સ્વરાંકનો તમારા સુધી પહોંચાડવા છે. પ્રયત્ન એવો છે કે થોડાક અજાણ્યા ગીતો તમારા સુધી પહોંચે અને તમે એને માણો અને ખૂબ મન ભરીને આ ગુજરાતી સંગીતનો લાહો લૂંટો. આ બધા જ ગીતો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન જલસોમાં અવેલેબલ છે. નિરંજન ભગત નું છે. મિલા
રૂપલે મઢી છે જ્યારે પણ ગાયું છે તો દિલીપ કાકા એવું કહેતા કે લતાજી એ તો બહુ જ સરસ ગાયું છે પણ એને જ વળગી રહીને ન ગાય અને થોડું ઉપજથી ગાય કારણ કે આ થોડું ઠુમરી અંગનું એમણે કર્યું છે તો અંતરામાં જે આ થોડું એ એમણે કરાવ્યું છે દિલીપ કાકાએ એટલે આજ તો મજા છે એટલા માટે હું વારંવાર કહું છું કે દર શનિવારે તો એક જ સરનામું તમારે નોંધી રાખવાનું છે જલસોનું આ લાઈવ જેમિંગ સેશન હવે ભાસ્કરભાઈનું લખેલું અને દિલીપ કાકાનું કમ્પોઝ કરેલું એ સ્વરાંકન માણીએ અને એ પણ લતાબાઈએ મૂળ ગાયું છે સત્યવાન સાવિત્રી ફિલ્મ
અધીરી બાવરી અલી ઓ રાત દોડે કા બાવરી. અમારે પણ અમારા કાર્યક્રમ માટે આ રાતને આ સાંજને એવું જ કહેવું છે કે દોડે કા બાવરી અધીરી અલી. પણ જેનો જેની શરૂઆત છે એનો અંત છે. ધીમે 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 સમયના એ તબક્કામાં પહોંચી રહ્યા છે જ્યાં કદાચ આ કાર્યક્રમ ને પૂરો કરવો પડે. પણ હજી આપણી પાસે છે થોડોક સમય, 15-20 મિનિટ હજી છે, અને એ દરમિયાન આપણે ગાર્ગીબેન સુર સાંભળીશું. એક મને બહુ જ ગમે છે પુરુષોત્તમભાઈની ગઝલ છે, મધુવંતી રાગ પર આધારિત, બેફામ સાહેબ સી. ખાલી એની સ્થાયી છતાં કોઈ એક ગીત એવું હોય છે તમને હંમેશા વારે ઘડીએ? મને તમારું એક ગીત બહુ યાદ આવે છે ને, મારું બહુ પ્રિય છે, સખી મધરા તે એક વાર, મીરા આવી, નયન પંચોલી, નયન પંચોલી નું આ સ્વરાંકન છે. કમ્પોઝ કરી છે અને ગાર્ગીબેને ગાઈ છે, નયનભાઈ પોતે પણ આ કૃતિ ગાઈ છે. ખૂબ સરસ સ્વરાંકન છે અને અદભુત એની એની ફિલિંગ છે, એની લાગણી છે, એની સંવેદના છે. આપ ખૂબ માણો. જલસુમાં આ બધા જ ગીતો અમે જુદા જુદા આર્ટિસ્ટના કમ્પાઇલેશન્સ બનાવીને, આ ગીતો અને એક જેવા ગીતોના કમ્પાઇલેશન્સ બનાવીને, એક સરખા લાગી શકે ને એક સરખા મજા પડી શકે એવા ગીતોના કમ્પાઇલેશન્સ બનાવીને ભરપૂર રીતે ખૂબ સજ્જતા સાથે મૂક્યા છે. આપ એનો ભરપૂર આનંદ મેળવો. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન છે જેમાં આ ગુજરાતી ગીતો તમને આંગળીના ટેપે સાંભળવા મળશે. મારો ખાસ આગ્રહ છે કે તમે એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝ પરથી આ એપ્લિકેશનને તાત્કાલિક સખી મધરા તેક
અમને તારા લાગવાની હૂંફ છે, ફક્ત ગમતાનો ગુલાલ એવું નથી, ફક્ત ગમતાનો ગુલાલ એવું નથી, આપદા છે આપદાની હૂંફ છે. ગુજરાતી સંગીત અને સાહિત્યની આવી માતબર કવિતાઓ અને આવું અદભુત ગીત સંગીત તમે માત્ર જલસો પર સાંભળી શકો છો. પ્લે સ્ટોર, એપ સ્ટોર અને વિન્ડોઝ પર અવેલેબલ છે. સમયની લગભગ છેડે પહોંચી રહ્યા છીએ. લગભગ 5-7 મિનિટ હજી આપણી પાસે છે. જતા જતા આપણે શું ગાવું છે? હા, તમે મને હમણાં પૂછો છો કે કઈ રચના તમારી ફેવરિટ છે. એક મને ગમે છે, જે બહુ ઓછું ગાવા મળે છે, અજીત મર્ચન્ટની, જે પણ પુરુષોત્તમભાઈ બહુ જ ગાય છે, અને વેણીભાઈ પુરોહિતનું છે નૈણા મત વરસો. ઓકે, તે હું કોશિશ કરું છું. વાહ વાહ, આ જે સુર છે સફેદ સાત સફેદ ત્રણ આપણે ટીઝરમાં ગંગા સતીનું આ ભજન, આ પદ આપણે એ, અને મને લાગે છે કે રાસભાઈ ને પણ આપ ખૂબ આદર આપો છો અને
એમને પણ ઘણા ફોલો કરો છો. સો એમની કોઈ રચના સાથે એમની એમની એક રચના અનહદના અજવાળા એમનું જે આલ્બમ છે એમાંથી એક ગાઉં છું. જતા જતા સફેદ રણ, જતા જતા ગંગા સતી નું ભજન એ પદ એક મેરું તો ડગે ને વીજળીને ચમકારે બે તો બહુ જ પોપ્યુલર છે, પણ હજી એક છે ગંગા સતી નું જે પોપ્યુલર નથી, પણ એના તો બધા ઢાળ એક સરખા જ છે, તો એ પણ શબ્દો બહુ જ સરસ છે. તમને જેમ ફાવે એમ, અનુકૂળ હોય એમ તો ત્રણે, અને જો એક પછી એક લેવાય તો એ રીતે અથવા તો એ લેવું હોય તો. હા, રાસભાઈ નું એક ગાઉં છું અને પછી ગંગા સતી નું એક ભજન. બિલકુલ બિલકુલ, આ બધા જ સ્વરાંકનો અને આ દરેક વસ્તુ આપ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન જલસુમાં સાંભળી શકો છો. આ આખે આખા સેશનને તમારે ફરી માણવું હોય તો એપ્લિકેશનમાં લગભગ કલાકના સમયમાં તમારા સુધી પહોંચશે. આખે આખું રેકોર્ડેડ વર્ઝન સરસ રીતે પેકેજ થઈને અમે અપલોડ કરીશું લગભગ કલાકના સમયમાં. આપ એપ્લિકેશન ઉપરથી પણ માણી શકો છો. તમારા મિત્રોને, સગાઓને, વાલાઓને પણ જણાવો. માત્ર પેજ ઉપર આવીને આ કાર્યક્રમને લાઈક કરીને કે પેજને લાઈક કરીને જતા ના રહેશો. ગુજરાતી સંગીત અને સાહિત્યની આ પ્રવૃત્તિમાં અમારી સાથે હરદમ રહો. અમે ઘણો બધો પ્રયાસ કરીને, સમા પ્રવાહે તરીને, ઘણો બધો કોન્ટેન્ટ ભેગો કરીને તમારા સમક્ષ લાવવાની કોશિશ કરતા રહીએ છીએ. અમારું પીઠબળ બનીને સતત અમારી સાથે ઉભા રહે છે. અમારી કોશિશ રહી છે કે તમારા સમક્ષ થોડુંક અજાણ્યું ગીત પ્રસ્તુત થાય, થોડુંક ઓછું સાંભળેલું પણ મન ભરીને મમળાવી શકાય, માણી શકાય એવું ગીત તમે સાંભળો. આ બે કલાકના કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ માટે હું આપ સૌનો આભારી છું. આપ ખુદ આ કાર્યક્રમને માણી રહ્યા છો, એનો અર્થ છે કે ઓછું લોકપ્રિય છતાં ખૂબ મમળાવું ગમે એવા ગીતો પણ ગુજરાતી સંગીતની અનમોલ ભેટ છે, જે આપણે બધાએ વધાવી લેવા જોઈએ. આ ગીત સંગીતને આપ મન ભરીને માણો, એનું એકમાત્ર સરનામું જલસો. ગંગા સતીના એ ભજનો કે જે લોક સાહિત્યમાં બહુ ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે. લોક સાહિત્યના ઘણા બધા હેમુ ગઢવીના ગીતો હોય કે પ્રાણલાલ વ્યાસના ગીતો હોય કે દિવાળીબેન ઢીલના એ ગીતો હોય, આ બધા જ અમારા લોક સંગીતના ફોકના સેક્શનમાં જઈને, એ સેગમેન્ટમાં જઈને આપ સાંભળી શકો છો. ભીખુદાન ગઢવી જેવા ધુરંધર કલાકારોનો ત્યાં આગળ ડાયરો પણ અવેલેબલ છે. સાથે સાથે આ એપ્લિકેશન જો આપણે ડાઉનલોડ કરી હોય તો એનું નવું વર્ઝન આવી ચૂક્યું છે. નવું વર્ઝન એટલે કે નવી અપડેટ આવી ચૂકી છે. એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાંથી આપની એપ્લિકેશન અપડેટ કરી લેશો તો એ નવા રંગરૂપ સાથે પણ દેખાશે. કેટલાક નવા કમ્પાઇલેશન્સ અને નવા ફીચર્સ પણ આપને ત્યાં થોડી વધારે સુવિધા અને સગવડ માટે અમે પ્રસ્તુત કર્યા છે. મન ભરીને એને માણશો. ખ્યા
અદ્ભુત કંઠ અહીંયા વિરામ લે એટલે અમને પણ એવું જ લાગે છે કે જાણે અચાનક અંધારું થયું છે અને આ વીજળીના ચમકારે આ મોતીડા પરોવા જેવા કામો ગુજરાતી સંગીતના અને સાહિત્યના સિતારાઓ આ તારલાઓ અમારી સાથે જોડાયા છે, આ કામમાં અમારી સાથે છે. અમે ખૂબ 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 એમના આભારી છીએ. થેન્ક યુ વેરી વેરી મચ ગાર્ગીબેન, ખૂબ 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 આભાર આપનો. થેન્ક યુ તમને પણ, જલસોની ટીમને ખૂબ થેન્ક યુ. બહુ જ પ્રેમથી તમે આવકાર આપો છો અને બહુ સરસ કાર્ય કરો છો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. આપ અમારું એક એક કેણમાં અહીંયા આવ્યા છો અને થેન્ક યુ વેરી વેરી મચ. અમે ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ. આપને શુભકામનાઓ. આપ અદ્ભુત ગાઓ છો, આપની ગાયકી ઉત્તમ છે. આ ઉત્તમ ગાયકી ને આ અદ્ભુત અદાયગી સાથે આ કાર્યક્રમને અહીંયા વિરામ આપવો પડશે. આવતા શનિવારે કોઈક નવા કલાકાર સાથે, ખાસ ગંગા સતીના ભજન સાથે અહીંયા વિરામ લેવાનું એક કારણ એ પણ છે કે આવતા શનિવારે કોઈક એક એવા કંઠને આપણે માણવાનો છે જેણે ભક્તિ સંગીતમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવતા શનિવારની આસપાસ દેવ દિવાળી પણ છે, તો બસ એ ઉપલક્ષમાં સરસ મજાના ભક્તિને સાથે જોડાયેલા એ પદો, એ ભજનો, એ કીર્તનો, એ ગીતો માણીશું અને મજા કરીશું. આવતા શનિવારે ફરીથી મળીએ છીએ. એ પહેલા મારે તમને ઋષભ મહેતાની આ ચાર પંક્તિઓ સંભળાવી છે કે શ્વાસ શ્વાસ શ્વાસની વચ્ચે વચ્ચે અહેસાસની વચ્ચે વચ્ચે, શ્વાસ શ્વાસની વચ્ચે વચ્ચે અહેસાસની વચ્ચે વચ્ચે, ગમતીલું ગીત ગાતા શીખો પ્રાસ પ્રાસની વચ્ચે વચ્ચે. આ ગમતીલા ગીતો તમે માત્ર ને માત્ર એક જગ્યાએ માણી શકો છો. સરનામું જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન. પ્લે સ્ટોર, એપ સ્ટોર અને વિન્ડોઝ ઉપર અવેલેબલ. ડાઉનલોડ કરો હમણાં જ. એન્ડ થેન્ક યુ વેરી વેરી મચ ફોર જોઈનિંગ અસ, અમારી સાથે રહેવા બદલ, અમારા આ કાર્યક્રમમાં પીઠબળ થઈને ઉભા રહેવા બદલ, તમારા પ્રતિભાવો બદલ ખૂબ 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 આભાર. આવતા શનિવારે ફરીથી મળીએ છીએ. અત્યારે રજા આપો, આવજો. Jalso Music Application.